નમસ્તે મિત્રો, ગઝલ્સ લાઈવના પેજ પર આપ સૌનું સ્વાગત કરું છું. હું રહીશ મનિયાર. 30 ઓગસ્ટે રવિવારે રાત્રે 9:30 વાગે આપ સૌની સમક્ષ એક સરસ મજાનો કાર્યક્રમ લઈને હું હાજર થવાનો છું. ગઝલ્સ Q&A, અર્થાત ગઝલના વિષયમાં, ગઝલ રચનાના વિષયમાં જે નવોદિત કવિ મિત્રો છે, જે નવોદિત ગઝલકાર મિત્રો છે મારા, એમને જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, જો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, તો એ સવાલોના જવાબ હું મારી સમજણની મર્યાદામાં અહીંથી આપવાનો પ્રયાસ કરીશ. સમય નોંધી લેશો, રવિવારે રાત્રે 9:30 વાગે ગઝલ્સના પેજ પર હું લાઈવ થઈશ. ઘણા બધા સવાલો આવી ચૂક્યા છે, ઘણા બધા સવાલો હજુ આવશે, તો એ બધા પ્રશ્નોને એ દરમિયાન લાઈવ દરમિયાન પણ તમે ફેસબુક પર કોમેન્ટ સ્વરૂપે પણ જે કોઈ પ્રશ્નો પૂછશો એનો પણ હું જવાબ આપવાની કોશિશ કરીશ. મિત્રો, મરીઝ સાહેબનો શેર, મરીઝ સાહેબની 4 પંક્તિઓ મને યાદ આવે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે, એ નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી. મરીઝ સાહેબ કહે છે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી, કે કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. તો આવી દાવા દલીલ વાળી રચના કરનાર મરીઝ સાહેબ આપણને એમ પણ સમજાવી દે છે કે આ સાહિત્યમાં પરિશ્રમની જરૂર છે, જાગરણની જરૂર છે, જીગરના ખૂનની જરૂર છે. પણ આજ મરીઝ સાહેબ બીજી એક રૂબાઈમાં એમ કહે છે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી. એટલે હું કોઈ વિવેચન નથી કરવાનું, વિવેચન કરવા માટે ઉપસ્થિત પણ નથી થવાનું. મરીઝ સાહેબ કહે છે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને તું બની જેવી બની. કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને તું બની જેવી બની. તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, દરિયાનું સરસ મજાનું પેઇન્ટિંગ હોય, ચિત્ર હોય, એને આપણે જો નીચોવી નાખીએ તો શું થાય? કે તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, 2-4 બુંદ રંગની એમાંથી મળી. એટલે ઘણીવાર કવિતા વિશે વાત કરવામાં, ગઝલ વિશે વાત કરવામાં, એની શેરિયત કે એના અંદાજે બયા વિશે ચૂથી ચૂથીને પિષ્ટ પેષણ કરવા જતાં કોઈ સરસ મજાના ચિત્રને નીચોવીને રંગના 2-4 ટીપા કાઢવા જેવો, ધોબી જેવો પરિશ્રમ થઈ જાય, એવું પણ બનતું હોય છે. એટલે એવું આપણે નહીં કરીએ, એવું હું કદી નહીં કરું. જે જરૂરી છે એટલી માપસરની ચર્ચા કરવાની હોય, એક હદથી વધુ કાવ્ય પદાર્થ વિશે, કાવ્ય તત્વ વિશે ચર્ચા ન થઈ શકે એ હું સમજુ છું. તો આપણે ગઝલના બાહ્ય સ્વરૂપ એટલે કે છંદ વિશે પણ વાત કરીશું. ખાસ કરીને મારી પાસે જે પ્રશ્નો આવ્યા છે નવોદિત મિત્રોના, એમાં સૌથી વધુ પ્રશ્નો ગઝલમાં છૂટછાટ કેવી રીતે લેવાય એને લગતા પ્રશ્નો છે. ગઝલના છંદોમાં સ્વજનમાં સ્વ લ કેમ થાય, ગમ્યુંમાં ગમ્યું ગાગા કેમ ન થાય ને લગા કેમ થાય, આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. ઘણા મિત્રો શેરિયત એટલે શું એમ પૂછે છે, ઘણા મિત્રો એમ પૂછે છે કે સરળ રચના લખવી કે ભારેખમ શબ્દનો ઉપયોગ કરીને રચના લખવી. આ અનેક પ્રકારના પ્રશ્નો મારી પાસે ભેગા થયા છે, તો મને લાગે છે કે હજુ પણ થોડા પ્રશ્નોનો અવકાશ છે. તો જે નવોદિત કવિ મિત્રો આ સાંભળી રહ્યા છે, જે મિત્રો આ જોઈ રહ્યા છે, તમામ મિત્રોને વિનંતી છે કે આ કાર્યક્રમમાં જે તમને કોઈ ખ્યાલ હોય, કે જે મિત્રો ઓલરેડી ગઝલો લખે છે, બિલકુલ નવોદિત માટે, કે જેમણે મનમાં માત્ર ગઝલ લખવાનો વિચાર છે અને ગઝલ લખીશું ક્યારેક એવો વિચાર છે અને ગઝલ વિશેનો કોઈ અભ્યાસ નથી કર્યો, એવા મિત્રો માટે આ કાર્યક્રમ નથી, આ સેશન નથી. આ સેશન એવા મિત્રો માટે છે કે જેમણે છંદની એકાદ શિબિર એટેન્ડ કરી છે, છંદ વિશેનું એકાદ પુસ્તક વાંચ્યું છે, થોડી કાચી પાકી છંદોમાં ગઝલ લખવાની કોશિશ કરી છે, 10-15-20-25 ગઝલો જેણે લખી છે, એવા મિત્રો માટે આ વર્કશોપ છે. એટલે શરૂઆતથી એકડેકથી આમાં શીખવવાનો કોઈ પ્રયાસ મારો રહેશે નહીં, એ હેતુથી આવશો પણ નહીં. આમાં આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું અને શરૂઆત જ પ્રશ્નોથી કરીશું. ઘણા બધા પ્રશ્નો આવી ચૂક્યા છે, શેરિયત એટલે શું, અંદાજે બયા એટલે શું, મિજાજ એટલે શું, છૂટ ગઝલમાં છંદમાં કેવી રીતે લેવાય, અમુક શબ્દોનું વજન ઉચ્ચાર પ્રમાણે વજન લેવાય કે જોડણી પ્રમાણે વજન લેવાય, આવા અનેક બહુ મહત્ત્વના કહેવાય એવા પ્રશ્નો આવી ચૂક્યા છે અને એ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છે. તો આપ સૌને હેમંત શાહના એક શેર સાથે
કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા આજવાસ લાવ્યો છું. ગૌરંગભાઈ જોઈ રહ્યા છે, યોગેશભાઈ જોશી હાજર છે, તો એ તમામ ઘણા બધા મિત્રો, 14 જેટલા મિત્રો. આ તો ડેમો માત્ર વિડીયો છે, આપણે માત્ર ટ્રાય કરી રહ્યા છીએ કે લાઈવ કેવું થશે એ જોઈ રહ્યા છીએ, અને એ બહાને તમને હું નોતરું ઇજન આપી રહ્યો છું, નિમંત્રણ આપી રહ્યો છું. તો આમાં જ 14-15 જેટલા મિત્રો જોડાઈ ગયા છે. તો હેમેન્સાના શેર સાથે આપ સૌને કહું કે જરા ખુશ્બુ જરા ઝાકળ જરા અજવાસ લાવ્યો છું, હું ગુજરાતી ગઝલ માટે દીવાને ખાસ લાવ્યો છું. તો ગુજરાતી ગઝલના દીવાને ખાસમાં આપ સૌ નવોદિત મિત્રોને હું નિમંત્રણ આપું છું, મારી સમજની મર્યાદામાં, મારી આવડતની મર્યાદામાં, મારી અભ્યાસની મર્યાદામાં, જે રીતે આપના પ્રશ્નોને હું સમાધાન આપી શકું. મને ઘણીવાર એમ લાગે છે કે આપણે થિયરેટિકલી શીખવતા હોઈએ છીએ, પણ ઘણીવાર પ્રશ્નો સ્વરૂપે ખૂબ મહત્ત્વના સવાલો આવતા હોય છે, અને એની ચર્ચા દ્વારા ઘણીવાર નવોદિતોને શીખવાનું મળે તો વધારાનો ફાયદો છે, પણ મને પોતાને પણ વિચારવાની ફરજ પડે છે અને મને પોતાને પણ શીખવાનું મળે છે આવા આવા કાર્યક્રમોમાંથી. તો આપ સૌનો ફરી એકવાર આભાર માનીને આપને રવિવારે રાત્રે 9:30 વાગે ગઝલ્સ Q&A ક્વેશ્ચન એન્ડ આન્સર, તમે કોઈપણ વેબસાઇટ પર જુઓ તો ત્યાં FAQનું એક સેક્શન હોય છે, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સનું, અથવા Q&A નું એક સેક્શન હોય છે. તો એવું આપણે ગઝલ્સમાં Q&A નો કાર્યક્રમ રાખ્યો છે, સવાલ જવાબનો કાર્યક્રમ રાખ્યો છે. તો આપના પ્રશ્નોની પ્રતીક્ષા રહેશે. રવિવારે રાત્રે 9:30 વાગે મળીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.